3.3 अणु શું છે? What is a molecule? સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા પરસ્પર આકર્ષણ બંધ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે અણુ છે એ કેવી રીતે બને છે? તો કે એ બે પરમાણુઓ અથવા તો બેથી વધારે પરમાણુઓનો સમૂહ કહી શકાય। કોઈ પણ વસ્તુમાં એકથી વધારે બને, બરોબર, કે બેથી વધારે જોડાય તો તેને આપણે સમૂહ કહેતા હોઈએ છીએ। તો એ રીતે જે અણુ હોય છે તે બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ હોય છે જે એકબીજા સાથે કેવી રીતે જોડાતા હોય છે? તો કે રાસાયણિક બંધથી જોડાતા હોય છે અથવા તો એ એકબીજા સામે આકર્ષણ બળ અથવા એને મજબૂતાઈથી જકડાતા હોય છે। તમે ક્યારે લોહચુંબકને જોયું છે? એક એમના કેવું આકર્ષણ બળ લાગતું હોય છે, તો એ જ રીતે જે આ પરમાણુ હોય છે એમાં આકર્ષણ બળ લાગે છે અને તે એ રીતે મજબૂતાઈથી જકડાઈ જતા હોય છે અને અણુની રચના થાય છે। અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય। એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે। તો અહીં એમ જ કહે છે કે અણુ જે હોય છે તેને કોઈ પણ તત્વ અથવા સંયોજનના એક સૂક્ષ્મ કણ તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ। અણુ શું હોય છે? એ પદાર્થ હોય છે, તેનો જે કોઈ પણ એક નાના નાના સૂક્ષ્મ કણ કહી શકાય, જે હંમેશા સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે। તો તેમજ તે સંયોજનના જે દરેક ગુણધર્મો હોય છે એ પણ દર્શાવતો હોય, જે સંયોજનની અંદર કોઈ પણ ગુણધર્મો આવેલા હોય છે, જે આપણે માની લો પાણી જ લઈ લઈએ, તો પાણીની અંદર જે ગુણધર્મો આવેલા હોય છે તો એ ગુણધર્મો એ અણુ દર્શાવતો જ હોય છે। એની અંદર એ તમામ ગુણધર્મો આવેલા હોય, એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે। એક જ તત્વ એટલે તમે માની લો ઓક્સિજન લઈ લો તો એ એક જ તત્વ કહેવાય, તો ઓક્સિજનનો અણુ ઓક્સિજન સાથે જોડાઈને પણ અણુ બનાવે, બરોબર। જ્યારે ઓક્સિજન લઈ લો અને હાઇડ્રોજન લઈ લો તો હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને પાણીનો અણુ બનાવે છે। તો આ રીતે એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે। હવે આપણે એની અંદર જોઈશું તત્વના અણુઓ અને સંયોજનના અણુઓ। તો સૌથી પહેલા જોઈએ તત્વના અણુઓ, મોલેક્યુલ્સ ઓફ એલિમેન્ટ્સ। કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે। હવે તત્વના અણુઓ કીધેલું છે તો આપણે અહીં એ જ સમજીશું કે કોઈ પણ જે તત્વ હોય છે એનો અણુ હોય એ એક જ પ્રકારના પરમાણુનું બનેલું હોય છે। હવે માની લો અહીં એક્ઝામ્પલ આપેલા છે આર્ગોન, હિલિયમ વગેરે જેવા। હવે આ અનેક પ્રકારના તત્વોના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે। હવે આર્ગોન હોય તો એ આર્ગોન સાથે જોડાય એ રીતે, પરંતુ મોટા ભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી। હવે અહીં વાત થાય છે અધાતુ તત્વોની, તો અધાતુ તત્વોમાં આવું બનતું જ નથી કારણ કે તે કોઈની સાથે આમ જોડાતા નથી હોતા, એ એક પરમાણ્વીય હોય છે એટલા માટે। હવે ઉદાહરણ તરીકે લઈએ, ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુઓથી બનેલો છે, તેથી તે દ્વિપરમાણ્વીય અણુ O2 તરીકે ઓળખાય છે। હવે કોઈ પણ પરમાણુ એના જેવા બીજા પરમાણુ સાથે જોડાઈને અણુ બનાવે તો એને કહેવાય દ્વિપરમાણ્વીય અણુ, બરોબર। જો બેના બદલે 3 ઓક્સિજન પરમાણુઓ સંયોજાય તો ઓઝોન મળે છે, O3। હવે આમાં O3માં 3 ઓક્સિજન જોડાયેલા છે એટલે એને કહેવાય ઓઝોન। કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે। વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા ખાસ યાદ રાખવી કે પરમાણ્વીયતા કોને કહે છે, તો કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને। હવે ઓઝોનનો અણુ છે તો એની અંદર કેટલા ઓક્સિજનના પરમાણુ રહેલા છે, તો કે 3, તો એ 3 તેની પરમાણ્વીયતા કહેવાય, બરોબર। તો એને આપણે જોઈએ, ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી। સૌથી પહેલા તો ધાતુઓ અને કાર્બન એ જે એના જેવા જે બીજા અનેક તત્વો છે
તે સરળ બંધારણ આવું સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. હવે ચાલો આપણે કેટલાક તત્વોની પરમાણ્વીયતા જોઈએ. તો આપણને અહીં કોષ્ટક 3.3માં કેટલાક તત્વોની પરમાણ્વીયતા આપેલી છે. જે આપણે પરમાણ્વીયતાની વ્યાખ્યા જોઈ એ શું હતી? તો કે કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. હવે આપણે પહેલાં જોઈએ છીએ તત્વના પ્રકારમાં અધાતુ અને ધાતુ જોઈશું. એમાં અધાતુમાં આર્ગોન. હવે આર્ગોન છે એ એક પરમાણ્વીય છે. આપણે હમણાં વાત કરી એ રીતે કે આર્ગોન, હિલિયમ એના જેવા જે તત્વોના અણુ હોય છે તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તે તૈયાર થાય છે. હિલિયમ તો કે એ પણ એક પરમાણ્વીય. ઓક્સિજન, ઓક્સિજન દ્વિપરમાણ્વીય છે. આપણે ઓક્સિજનના અણુની વાત કરી જેમાં ઓક્સિજનના બે પરમાણુ જોડાયેલા હોય છે. હાઇડ્રોજન તો કે હાઇડ્રોજન પણ દ્વિપરમાણ્વીય. નાઇટ્રોજન દ્વિપરમાણ્વીય. ક્લોરિન એ પણ દ્વિપરમાણ્વીય. ફોસ્ફરસ, ફોસ્ફરસનું તમે સ્ટાર્ટિંગ જોશો તો એ P4 હશે એટલે એને કહે છે ચતુઃ પરમાણ્વીય. સલ્ફર, સલ્ફરનું સ્ટાર્ટિંગ S8થી થાય છે, હવે એની સંખ્યા 2થી વધી ગઈ, બરાબર, તો એને કહેવાય બહુ પરમાણ્વીય. S8 સિમ્બોલ હોય છે. ધાતુ તો કે ધાતુમાં આપણે જોઈએ સોડિયમ, લોખંડ, એલ્યુમિનિયમ, કોપર, તો દરેક ધાતુ જે હોય છે એ એક પરમાણ્વીય હોય છે. એટલે આપણે હમણાં જોયું તે રીતે કે ધાતુઓ અને જે કાર્બન હોય છે એના જેવા અનેક તત્વો સરળ બંધારણ નથી ધરાવતા, એમાં વધુ મોટી અથવા તો અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે એક બંધથી જોડાયેલા હોય છે. હવે આપણે જોઈશું સંયોજનોના અણુઓ. આપણે જોયા તત્વોના અણુઓ, હવે જોઈશું સંયોજનોના અણુઓ, મોલેક્યુલ્સ ઓફ કમ્પાઉન્ડ્સ. જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે. અહીં કહે છે આપણને જુદા જુદા તત્વો. આ ખાસ ધ્યાન રાખજો કે સંયોજન જે હોય છે એ જુદા જુદા તત્વોનું બનેલું હોય છે, બરાબર. જુદા જુદા તત્વોના જે પરમાણુ હોય છે એક નિશ્ચિત પ્રમાણમાં એને હોય જ છે, નિશ્ચિત જ હોય છે એનું પ્રમાણ, અને એ પ્રમાણ સાથે તે એકબીજા સાથે જોડાતા હોય છે. આપણે નિશ્ચિત સંચયનો નિયમ જોયેલો હતો, તમને યાદ હોય તો, નિશ્ચિત પ્રમાણનો નિયમ, કે એની અંદર પણ આપણે જોયું પાણીનું એક્ઝામ્પલ, પાણીનું જે સંયોજન હતું પાણીના અણુનું તેનું એક્ઝામ્પલ જોયું, જેમાં આપણે જોયું કે H2O એ એનો ગુણોત્તર હતો 1:8, બરાબર. તો એ હતું એનું નિશ્ચિત પ્રમાણ, કે એ જે પાણીના પરમાણુઓ હોય છે, પાણીના અણુઓ હોય છે એની અંદરના પરમાણુઓ, એ જે તત્વો હોય છે નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે. હવે આપણે તેના કેટલાક કોષ્ટક દ્વારા કેટલાક સંયોજનના અણુઓ જોશું, જેની અંદર આપણે હમણાં વાત કરી એ રીતે પાણી જ લીધેલું છે. તો પાણીમાં કયા તત્વો હોય છે સંયોજાતા તત્વો? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો એનો દળથી ગુણોત્તર શું છે? 1:8. એમોનિયા, હવે આ કોષ્ટક છે એ આપણે સરખી રીતે સમજવા માટે જોઈએ. અહીં જોવો, ખાસ ધ્યાનથી જોજો, પાણી H2O. હવે આપણે જોઈએ તો કે Hનો પરમાણ્વીય દળ શું છે? Hનો પરમાણ્વીય દળ શું છે? તો કે 1. હવે આપણે અહીં Hના 2 પરમાણુ લીધેલા છે, તો 1×2 એટલે થશે 2, બરાબર. જ્યારે અહીં આપણે ઓક્સિજન લીધેલું છે, તો ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું હોય છે? મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધેલું હતું કે જે તત્વ છે એના પરમાણ્વીય દળ યાદ રાખવા જરૂરી છે, નહીં તો આપણે આગળ જતા પ્રોબ્લેમ પડશે, બરાબર. તો ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. હવે એ બંનેનો આપણે જો ભાગાકાર, તમે સાદી રીત જુઓ, ભાગાકાર કરશો તો તમને આમાં ધ્યાનમાં આવશે કે 2 તો ઉડી ગયા, પણ 1 અને 8 વધ્યા, તો 1:8. તેથી આપણને દળથી ગુણોત્તર મળે છે 1:8. એમોનિયા, એમોનિયામાં એનું અણુસૂત્ર શું છે? તો કે એના સંયોજાતા તત્વો કયા છે? નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તમે અહીં જોઈ શકો છો એનું અણુસૂત્ર NH3. તો એનનું પરમાણ્વીય દળ શું છે? 14. હાઇડ્રોજનનું આપણે પરમાણ્વીય દળ કેટલું હતું?
एक छे बराबर, पण अहीं त्रण हाइड्रोजन छे तो आपणे अहीं त्रण लखीशुं। ते ज रीते पण आमां कंई आपणे उड़ाड़ी शकता नथी, तो देनो दरथी गुणोत्तर 14:3 ज रहेशे। कार्बन डायोक्साइड, कार्बन डायोक्साइडनुं अणुसूत्र शुं छे? CO2। तो एमां संयोजता तत्वों कया कही शकाय? कार्बन अने ऑक्सिजन। बराबर, कार्बननुं परमाणवीय दल 12, ऑक्सिजननुं परमाणवीय दल नहीं नहीं 32 नथी 16 छे। बराबर, हवे 32 केम लख्युं आपणे? कारण के ऑक्सिजनना अहीं तमे जोई शको छो बे परमाणु छे। ऑक्सिजन केवो होय छे? द्विपरमाणवीय। तो तेथी आपणे अहीं 16 2 32 ए रीते अहीं लखीशुं। तो हवे 12 जेम 32 छे तो आमां आपणे कंईक उड़ाड़ी तो शकीए ज। 4 3 12 અને 4 8 32, તો 4 4 ઉડી ગયા તો વધ્યા કેટલા? 3 જેમ 8। તો તમે આ રીતે દળથી ગુણોત્તર શોધી શકો છો। તો તમને સમજાણું હશે કે આ કોષ્ટકમાં દળથી ગુણોત્તર કેવી રીતે આવ્યો। બરોબર, હવે આપણે જોઈએ એક પ્રવૃત્તિ। અણુઓમાં રહેલા પરમાણુઓના સાપેક્ષ દળ માટે કોષ્ટક 3.4 તથા તત્વોના પરમાણુઓના દળ માટે કોષ્ટક 3.2 જુઓ। હવે આપણે અહીં કહીએ છીએ કે તમારે જો પરમાણુઓનું સાપેક્ષ દળ જોવું હોય, શોધવું હોય, અણુઓમાં રહેલા પરમાણુઓનું સાપેક્ષ દળ જોવું હોય, તો તમે કોષ્ટક 3.4 જુઓ, જે આપણે હમણાં જોયું સંયોજનોના અણુઓનું દળથી ગુણોત્તર। ત્યારબાદ તમારે તત્વોના પરમાણુઓના દળ માટે પરમાણુઓનું દળ જોવું હોય તો તમે કોષ્ટક 3.2 જોવો। કયું તર 3.2? જે આપણે લાસ્ટ વિડીયોમાં કેટલાક તત્વોના પરમાણુઓના દળ જોયા હતા, યાદ હોય તો, હમણાં જે વાત કરી હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સોડિયમ, મેગ્નેશિયમ, એ બધાના। બરોબર, તો આપણે તમારે એ કોષ્ટક જોવાનું। કોષ્ટક 3.4માં આપેલા સંયોજનોના અણુઓમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર શોધો। કોષ્ટક 3.4માં શું કર્યું આપણે? તો કે જે સંયોજનનો અણુ હતો તેમાં રહેલા તત્વો હતા તેના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર જોયો, જે દળથી ગુણોત્તર શોધ્યો એ। પાણીના અણુઓમાંના પરમાણુઓની સંખ્યાનું પ્રમાણ નીચે મુજબ નોંધી શકાય। હવે પરમાણુઓની સંખ્યાનું પ્રમાણ કેવી રીતે નોંધી શકાય એ આપણે અહીં આ કોષ્ટક દ્વારા જોઈશું। તત્વ આપેલું છે, પાણીના અણુમાં કયા તત્વો હોય? હાઇડ્રોજન અને ઓક્સિજન। હવે આપણે એનો દળથી ગુણોત્તર શોધ્યો, કેટલો હતો? 1:8। જો અહીં 1 અને 8 લખેલું છે। હવે હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું થાય? 1। ઓક્સિજનનું પરમાણવીય દળ કેટલું થાય? 16। બરોબર, તો એ લખેલું છે। હવે આપણે જોઈએ એ દળનો ગુણોત્તર। તો કે જુઓ, 1/1 અહીં આપણે શું કરીશું? તો કે દળના ગુણોત્તરને એના છેદમાં પરમાણવીય દળ, જે આપણે અહીં દળથી ગુણોત્તર લીધેલો છે તે અને પરમાણવીય દળ। બરોબર, તો 1/1 = 1। હવે ઓક્સિજનમાં જોઈએ તો એમાં દળથી ગુણોત્તર 8, એના છેદમાં પરમાણવીય દળ 16, બરાબર 1:2, એટલે 1/2। તો આપણને સરળતમ ગુણોત્તર શું મળે છે? તો કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે સામાન્ય રીતે સિમ્પલ તમારે જોવું હોય તો તમે કઈ રીતે જોઈ શકો? પાણી માટે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર। હવે H2O એ પાણીનો અણુ છે, બરોબર, તો એમાં H કેટલા છે? 2। ઓક્સિજન કેટલો છે? 1। તો થયું ને 2:1। તમે આ સિમ્પલ રીત છે, તમને કોઈ અણુ સંયોજન આપવામાં આવે, તમારે ડાયરેક્ટ ગોતવું હોય, ડાયરેક્ટ તમારે ફાઇન્ડ કરવું હોય કે કેવી રીતે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર મેળવવો, તો આ રીતે મેળવાય। પરમાણુની સંખ્યા જ આપણે કહેવાની છે, તો પાણીનો અણુ કેટલો? H2O। તો Hની જે હાઇડ્રોજન છે એના પરમાણુની સંખ્યા કેટલી છે? એમાં 2, અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1, તો 2:1 થયું, સિમ્પલ। હવે આપણે જોઈએ આયન એટલે શું। વોટ ઇઝ એન આયન? ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકો એટલે કે સ્પેસીસના બનેલા હોય છે। આ વીજભારિત ઘટકોને આયનો કહે છે। હવે આયન કહેવાય તો કે જે ધાતુ ને અધાતુયુક્ત સંયોજનો હોય, ધાતુ અને અધાતુના સંયોજનો, એના ઉપર વીજભારિત ઘટક હોય, એના જ બનેલા હોય, તો એ જે વીજભારિત ઘટકો હોય છે ને એને આયનો કહેવાય છે। આયન વીજભારિત કણ હોય છે।
અને તે ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત હોઈ શકે છે. ઋણ વીજભારિત આયનને શું કહેવાય? એનાયન. ઋણ એટલે માઇનસવાળા, હા, અને ધન એટલે પ્લસવાળા. તો ઋણ વીજભારિત આયનને કહેવાય એનાયન. ધન વીજભારિત આયનને કહે છે કેટાયન. ઉદાહરણ તરીકે જોઈએ સોડિયમ ક્લોરાઇડ NaCl, તો તેના ઘટક કણો તરીકે ધન વીજભારિત સોડિયમ આયનો કહેવાય Na+, અને ઋણ વીજભારિત ક્લોરાઇડ આયનો Cl- હોય છે. આયન એક વીજભારિત પરમાણુ અથવા ચોખ્ખો નેટ વીજભાર ધરાવતા પરમાણુના સમૂહના બનેલા હોય છે. કોઈ પણ જે આયન હોય છે તે એક વીજભારિત અથવા તો કોઈ પણ એનો સ્પેસિફિક નેટ ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુના સમૂહના બનેલા હોય છે. આયન શેના બનેલા હોય તે જ કીધેલું છે આપણે, બરોબર. હવે આપણે જોઈએ વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહ બહુપરમાણીય આયન તરીકે ઓળખાય છે. વીજભાર ધરાવતો જે પરમાણુનો સમૂહ હોય છે તેને બહુપરમાણીય આયન કહેવાય. આપણે આયનોના નિર્માણ વિશે પ્રકરણ 4માં વધુ અભ્યાસ કરીશું. આપણે હજી વધારે અભ્યાસ કરવાના છીએ, પણ એને આપણે ચેપ્ટર 4માં જોઈશું. ત્યાં સુધી અહીંયા થોડુંક જોઈએ કોષ્ટક 3.5, કેટલાક આયનીય સંયોજનો. હવે આપણને અહીંયા આયનીય સંયોજન 3 આપેલા છે, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ સલ્ફાઇડ, સોડિયમ ક્લોરાઇડ. હવે કેલ્શિયમ ઓક્સાઇડ છે, એમાં જોડાતા તત્વો છે કેલ્શિયમ અને ઓક્સિજન, તેનો દળથી ગુણોત્તર છે 5:2. મેગ્નેશિયમ સલ્ફાઇડમાં તત્વ છે મેગ્નેશિયમ અને સલ્ફર, એનો દળથી ગુણોત્તર 3:4. સોડિયમ ક્લોરાઇડમાં જોડાતા તત્વો સોડિયમ અને ક્લોરિન, એનો દળથી ગુણોત્તર છે 23:35. હવે તમને પ્રશ્ન તો થશે જ કે આ દળથી ગુણોત્તર કેવી રીતે આવ્યો, તો એ પણ આપણે જોઈએ. હવે કેલ્શિયમ ઓક્સાઇડ, એમાં આપણે એનું અણુસૂત્ર શું છે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ કીધેલું છે. એટલે હવે આ એક સંયોજન છે, તો એનો દળથી ગુણોત્તર શોધવા માટે આપણને અહીં ખબર હોવી જોઈએ કોઈ પણ તત્વનું પરમાણ્વીય દળ. હવે એ કોષ્ટક કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ આપણને અહીં સમજાશે. તમે જોઈ શકો છો કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ કોષ્ટક 3.2, જે પરમાણુઓનું દળ આપણે પરમાણ્વીય દળ યાદ કરવાના હતા. યાદ કર્યા હતા ને બધાએ? હંમેશા તમે જેટલી વાર પણ આ વિડીયો મારા જોવો ત્યારે તમારે એ કોષ્ટક એક વાર જોઈ લેવું, જેથી તમને આગળની વસ્તુઓ સમજાઈ શકે. હવે આપણે જોઈએ કેલ્શિયમનું પરમાણ્વીય દળ છે 40, બરોબર, અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે 16. તો એ બંનેમાં શું ઉડી શકે? 40ના છેદમાં 16 કરો તો શું ઉડી શકે? તો કે 8 × 5 = 40 અને 8 × 2 = 16, તો 8 8 ઉડી જાય તો વધે શું? 5:2 આવી ગયો ને દળથી ગુણોત્તર. એ રીતે હવે જોઈએ મેગ્નેશિયમ સલ્ફાઇડ MgS. તો Mgનો પરમાણ્વીય દળ શું છે? 24. સલ્ફરનો પરમાણ્વીય દળ 32. તો હવે આપણે જોઈએ તો એમાં પણ વધે છે, 8 8 ઉડી જાય એટલે વધે છે 3:4. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમમાં એના NaCl તેનું અણુસૂત્ર છે, સોડિયમ અને ક્લોરિન છે, બરાબર. તો સોડિયમનું પરમાણ્વીય દળ શું? 23. જ્યારે ક્લોરિનનું પરમાણ્વીય દળ 35.5. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈ ઉડતું નથી. જે રીતે આપણે એમોનિયાનું જોયું હતું કે એની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજનના પણ જે સંયોજાતા એ તત્વો હતા એમાં કંઈ ઉડતું નહોતું. એનું જેમ 14:3 હતો દળથી ગુણોત્તર, એ જ રીતે આપણે અહીં સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરિનનો જે ગુણોત્તર છે દળથી ગુણોત્તર એ એમનેમ જ રહેશે, 23:35.